નમસ્કાર બાળમિત્રો, ધોરણ 3 વિષય કલસૂર, એમાં પાઠ નંબર 5 જોતા હતા આપણે. પાઠ નંબર 5નું નામ છે કોરો કાચબો ભીનો ચાંદો. એમાં આપણે આગળ એક સરસ મજાની વાર્તા જોઈ હતી જેનું નામ હતું ચાંદો પકડ્યો. હવે એ વાર્તાને અનુરૂપ કેટલાક પ્રશ્નો આપણે જોઈશું. ચલો જોઈએ વાતચીત. નંબર 1, આ વાર્તામાં સૌથી વધારે મજા ક્યારે આવી? તો આ વાર્તામાં સૌથી વધારે મજા ક્યારે આવી? બરાબર, તો તમે તમારી રીતે આ પ્રશ્નનો ઉત્તર આપવાનો છે. આ રીતે આપી શકાય પ્રશ્નનો ઉત્તર કે જગ્ગુની પકડ છૂટી ગઈ, બધા જ વાંદરા ઢબાકડાઈને પડ્યા પાણીમાં, આ વાંચવાની સૌથી વધારે મજા આવી. હવે પ્રશ્ન નંબર 2, વાંદરા પાણીમાં પડી ગયા ત્યારે તમને કેવું લાગ્યું? તો એનો જવાબ લખવાનો છે, વાંદરા પાણીમાં પડી ગયા ત્યારે મને થયું કે હવે તેઓ નક્કી પાણીમાં ડૂબી જશે. નંબર 3, તમને કયું વાંદરું સૌથી વધુ ગમ્યું? તો મને જગ્ગુ વાંદરું સૌથી વધારે ગમ્યું. નંબર 4, તમે તોફાન કરતા વાંદરાઓને કે કૂતરાઓને જોયા છે? એ શું કરતા હોય છે? મેં તોફાન કરતા વાંદરાઓને જોયા છે. તેઓ કુદાકૂટ કરીને વાહનો પાડી નાખતા હતા, વાહનોના અરીસા તોડી નાખતા હતા, ગાડીઓ પર ગોબા પાડી દેતા હતા, કેટલાક ઘરમાં ઘૂસી જઈને કેરાની લૂમ અને સિંગની બરણી લઈ ગયા હતા. ઘર તમે ઘરમાં કેવા કેવા તોફાન કરો છો? તો એનો જવાબ આવશે, અમે ઘરમાં અમને ગમતી વસ્તુ મેળવવા માટે જીદ કરી રડીએ, ન મળે તો હાથમાં આવે તે વસ્તુ છૂટી ફેંકીએ, બ્રશ કરવામાં, નાહવામાં, કપડાં પહેરવામાં નીટ નવા નવા નખરા કરીએ, પરાણે ભણવા બેસીએ, ટીવીમાં કાર્ટૂન જ જોયા કરીએ, ઘરનાને તેમને ગમતી સિરિયલ જોવા ન જ દઈએ, આવા અનેક તોફાનો કરીએ છીએ. હવે આગળ જવાબ લખો. નંબર 1, વાંદરાના બચ્ચાઓ કેવા કેવા તોફાન કરતા હતા? તો વાંદરાના બચ્ચાઓ ભારે તોફાની હતા, આખો દિવસ તોફાન મસ્તી જ કર્યા કરતા. કોઈ ઝાડની ડારીએથી ઊંડે માઠે લટકે તો કોઈ બીજાની પૂંછડી ખેંચી ભાગી જાય, વળી એકબીજા સામે કચકચ દાંત પણ કાઢે. બરાબર, આવા બધા તોફાનો વાંદરાઓના જે બચ્ચા હતા એ કરતા હતા. હવે નંબર 2, પાણીમાં પડેલો ચાંદો તરતો હશે કે ડૂબી ગયો હશે? તો પાણીમાં પડેલો ચાંદો એ આકાશમાંના ચાંદાનું પ્રતિબિંબ છે, તે તરે કે ડૂબે નહીં. નંબર 3, ચાંદો તરાવમાં ક્યાં પડેલો હશે, તળિયે કે સપાટી ઉપર? તો ચાંદો તરાવમાં પડેલો જ નથી, જે દેખાય છે તે તેનું પ્રતિબિંબ છે. નંબર 4, બચ્ચાને એવું કેમ લાગ્યું કે ચાંદો પાણીમાં પડી ગયો છે? તો એનો જવાબ આવશે, બચ્ચાની નજર તરાવના શાંત જળમાં રહેલા ચંદ્રના પ્રતિબિંબ પર પડી, આથી બચ્ચાને લાગ્યું કે ચાંદો પાણીમાં પડી ગયો છે. હવે નંબર 5, ચાંદાને તરાવમાંથી બહાર કાઢવા માટે મિકીએ કયો ઉપાય બતાવ્યો? તો ચાંદાને તરાવમાંથી બહાર કાઢવા માટે મિકીએ ઉપાય જણાવતા કહ્યું કે ચાંદાને તરાવમાંથી બહાર કાઢવા માટે મિકીએ ઉપાય બતાવતા કહ્યું કે જગ્ગુ ઝાડની ડાળી પકડીને લટકશે, પછી ચિમ્પુ તેની પૂંછડી પકડીને લટકશે, પછી મોન્ટી ચિમ્પુની પૂંછડી પકડીને લટકશે, અને હું આ મોન્ટીની પૂંછડી પકડીને છેક પાણી સુધી પહોંચી જઈશ ને ફટાક કરતો ચાંદાને પકડીને બહાર કાઢી નાખીશ. બરાબર, આ રીતે ઉપાય સૂચવ્યો. હવે આગળ નંબર 6, ચાંદો તરાવમાં અને આકાશમાં બંને જગ્યાએ કેમ દેખાતો હશે? તો એનો જવાબ આવશે, ચાંદો આકાશમાં છે, તરાવમાં તેનું ફક્ત પ્રતિબિંબ છે, આથી ચાંદો તરાવમાં અને આકાશમાં એમ બંને જગ્યાએ દેખાતો હશે. હવે આગળ વાર્તામાંથી ઉદાહરણ મુજબના શબ્દો શોધીને લખો અને તે શબ્દોના આધારે વાક્યો બનાવો. અહીંયા આપેલું છે ઉદાહરણ, કે ઊંચા ઊંચા,
તો એના ઉપરથી એક વાક્ય બનાવેલું છે ઉદાહરણ તરીકે તળાવની પારે ટાળના ઊંચા ઊંચા ઝાડ હતા. હવે એક શબ્દ લખેલો છે રમતા રમતા. હવે રમતા રમતા પરથી આપણે એક વાક્ય બનાવીશું બાળકો રમતા રમતા લડી પડ્યા. બે ખાટા ખાટા તો ભાઈ બહેન ખાટા ખાટા વાતો કરતા હતા. નંબર ત્રણ કાઢતા કાઢતા તો બચ્ચાને પાણીમાંથી બહાર કાઢતા કાઢતા નાકે દમ આવી ગયો. નંબર ચાર ડોલતો ડોલતો સિંહ જંગલમાં આમ તેમ ડોલતો ડોલતો ચાલતો હતો. હવે નંબર પાંચ કુડાકૂડ ગીત ગાતા ગાતા બાળકો કુડાકૂડ કરતા હતા. હવે આગળ વાક્ય સાચું હોય તો હસતા એટલે હસવાવાળું ઢીંગલાનું ચિત્ર દોરવાનું છે. તો વાક્ય સાચું હોય તો હસતા પર ખરું કરી મોટેથી સાચું હસો. વાક્ય ખોટું હોય તો રડતા હોય એવું ઢીંગલું દોરવાનું છે. એના પર ખોટાની નિશાની કરી મોટેથી ખોટું રડો. બરાબર. તો વારાફરથી વાક્યો વાંચો. એ વાક્યો જેટલા વિદ્યાર્થીઓ સાચું માનતા હોય તેમને ઊભા થઈ હસવાનો અને જે વિદ્યાર્થીઓ ખોટું માનતા હોય તેમને ઊભા થઈ રડવાનો અભિનય કરવા કહો. તેમને ચર્ચા કરી વાક્ય સાચું છે કે ખોટું તે નક્કી કરવા કહો. ચર્ચા પછી ત્રીજા ખાનામાં સાચું. બરાબર. સાચું તો હસતો ચહેરો અને ખોટું હોય તો ગુસ્સાવાળા ચહેરાવાળું ઢીંગલું દોરવાનું છે. તો દોરવા કહો. એ તમે સારામાં હો તો આ પ્રવૃત્તિ થઈ શકે છે. બરાબર. જે સાચું માનતા હોય એ હસવાનો અભિનય કરે અને જે ખોટું માનતા હોય એ રડવાનો અભિનય કરે. બરાબર. હવે તમે ઘરે છો એકલા છો તો તમારે આ વાક્ય વાંચીને તમારે ઘરે અભિનય જાતે કરવાનો રહેશે. અને અહીંયા આપણે સાચું હોય તો હસવાવાળું ડીંગલું દોરવાનું છે છેલ્લા ખાનામાં અને જો ખોટું હોય તો રડવાવાળું ઢીંગલું દોરવાનું છે. હવે નંબર એક ઝાડ પર સરદાર બાહુબલી વાંદરાના પરિવારનું ટોળું રહેતું હતું. ઝાડ ઉપર સરદાર બાહુબલી વાંદરાના પરિવારનું ટોળું રહેતું હતું. તો આ વાક્ય કેવું છે? ખોટું છે. બરાબર. આ વાક્ય ખોટું છે. તો શું આવશે? બોલો. જુઓ ખોટું વાક્ય એટલે રડવાવાળો ચહેરો આવશે. બરાબર. અહીંયા આપણને બાહુબલી વાંદરો કીધેલો છે. જ્યારે આપણે વાર્તાની અંદર જોયું તો મહાબલી વાંદરાનું નામ શું હતું? મહાબલી, જે સરદાર હતો તે. અહીંયા આ વાક્ય ખોટું છે એટલા માટે રડવાવાળાનો અભિનય કરો અને રડવાવાળું ઢીંગલું છેલ્લા ખાનામાં દોરો. હવે નંબર બે વાંદરા ઝાડ પરના મીઠા ફળો ખાતા હતા. સાચું છે કે ખોટું? તો આ વાક્ય સાચું છે. તો હસવાનો અભિનય કરો અને છેલ્લા ખાનામાં હસવાવાળું ઢીંગલું દોરો. નંબર ત્રણ તળાવના પાણીમાં ચાંદાનો પડછાયો દેખાતો હતો. તળાવના પાણીમાં ચાંદાનો પડછાયો દેખાતો હતો. તો આ વાક્ય કેવો છે? બોલો. જો ખોટું છે. બરાબર. પડછાયોનો દેખાતો ન હતો પરંતુ શું હતું? એનું પ્રતિબિંબ હતું. તો તળાવના પાણીમાં ચાંદાનો પડછાયો દેખાતો હતો એ વાક્ય ખોટું છે. તો રડવા જેવો અભિનય કરો અને પછી છેલ્લા ખાણામાં રડવાવાળું ચિહ્ન જે ચિત્ર છે એ દોરો ગુસ્સાવાળું. હવે નંબર ચાર જગ્ગુએ ચાંદાને પાણીમાંથી બહાર કાઢ્યો. જગ્ગુએ ચાંદાને પાણીમાંથી બહાર કાઢ્યો. તો આ વાક્ય કેવું છે? ખોટું છે. બરાબર. તો તમારે રડવાનો અભિનય કરવાનો છે અને એ ચિત્ર તમારે છેલ્લા ખાનામાં દોરવાનું રડવાનો અભિનયવાળું. હવે નંબર પાંચ ચાંદાએ બહાર નીકળીને બધા બચ્ચાને ચોકલેટ આપી. તો આ વાક્ય પણ ખોટું છે. એટલા માટે આપણે રડવાનો અભિનય કરવાનો અને છેલ્લા ખાનામાં રડવાવાળું ચિત્ર દોરવાનું. હવે નંબર છ મહાબલીએ બચ્ચાને સમજાવ્યા કે ચાંદો તો આકાશમાં છે. આ વાક્ય સાચું છે કે ખોટું છે? તો આ વાક્ય સાચું છે. તો હસવાનો અભિનય કરો અને બાજુના છેલ્લા ખાનામાં હસવાનું જે ઢીંગલું છે એ દોરો. હવે આગળ શબ્દો વાંચો. જે શબ્દો માત્ર વાર્તામાં જ આવતા હોય તેની સામે વા લખો.
અને જે માત્ર ચિત્રમાં દેખાતા હોય તેની સામે ચી લખો, અને જે વાર્તા અને ચિત્ર બંનેમાં હોય તેની સામે વા અને ચી લખો. બરાબર, જે ચિત્રો વાર્તાના હોય એની સામે વા, અને જે ચિત્રોના હોય એ ચી. બરાબર, અને બંને વાર્તામાં પણ હોય અને ચિત્રમાં પણ હોય એને વાચી લખવાનું છે. તો નંબર એક, ઝાડ. ઝાડ વાર્તામાં પણ છે અને ચિત્રમાં પણ આવેલું છે, એટલા માટે વાચી ઉદાહરણ તરીકે લખેલું છે. હવે નંબર બે, પર્વત. તો પર્વત ફક્ત ચિત્રમાં છે તો માટે ચિત્ર ચી લખવાનું છે. બરાબર. નંબર ત્રણ, જંગલ. જંગલ માત્ર વાક્યમાં વપરાયું છે એટલા માટે વા લખવાનો છે. હવે તળાવ. આપણે તળાવને જોઈશું. તો તળાવ ક્યાં દેખાય છે આપણને? વાર્તામાં પણ દેખાશે અને ચિત્રમાં પણ તમે જોઈ શકશો. તો વા ચી લખો, તળાવ પાસેના ખાનામાં લખો વા અને ચી. વાર્તામાં પણ દેખાય છે અને ચિત્રમાં પણ દેખાય છે તળાવ. હવે નંબર છ, સોરી નંબર પાંચ, દાંત. હવે દાંત શેની અંદર દેખાય છે? વાર્તામાં જ દેખાય છે દાંત. બરાબર, તો વા લખો. હવે નંબર છ, આકાશ. આકાશ ક્યાં દેખાય છે? ચિત્રમાં તમે જોઈ શકો છો આકાશ. બરાબર, ચાંદામાં દેખાય છે આકાશની અંદર. તો આકાશ ચિત્રમાં પણ દેખાય છે અને વાર્તામાં પણ તેનો ઉલ્લેખ થયેલો છે. બરાબર, તો આપણે આકાશમાંની ખાનામાં લખો વા અને ચી. પછી હવે આગળ નંબર સાત, પૂંછડી. તો પૂંછડી તમને ક્યાં ક્યાં દેખાય છે? સોરી નંબર સાત છે દારી. તો દારી ક્યાં ક્યાં દેખાય છે? દારી આપણે ચિત્રમાં પણ જોઈ શકીએ છીએ, ઉક્ષની દારી. બરાબર, જ્યાં વાંદરાઓ લટકે છે એકબીજાની પૂંછડી પકડીને, અને એનો ઉલ્લેખ આપણે વાર્તાની અંદર પણ જોઈ શકીએ છીએ. તો દારી પાસે આવશે વા અને ચી. નંબર આઠ, થળ. થળ ક્યાં આવશે? થળ ફક્ત ચિત્રમાં આવશે. બરાબર, એટલે ચી લખો. નંબર નવ, ચાંદો. ચાંદો ક્યાં આવશે? ચાંદો વાર્તામાં પણ આવશે અને ચિત્રમાં પણ તમે જોઈ શકશો, એટલે વાંચી લખો. નંબર દસ, પૂંછડી. તો પૂંછડી તમે વાર્તામાં પણ જોઈ શકો છો અને એની અંદર પણ જોઈ શકો છો ચિત્રની અંદર, એટલે વાંચી લખો. બરાબર, હવે આ ઘર. ત્રણના જૂથમાં કામ કરો. વાર્તામાંથી તમને ગમતા ત્રણ શબ્દો પસંદ કરો, સાથે મળીને વાક્ય બનાવી લખો. તમારું વાક્ય વર્ગમાં વાંચી સંભળાવો. ચલો જોઈએ. ઉદાહરણ તરીકે પૂનમ. તો પૂનમ પરથી એક વાક્ય બને છે, પૂનમની રાતે ચંદ્ર ઠારી જેવો ગોળ દેખાય છે. બરાબર, હવે આપણે બીજો શબ્દ મૂકીશું નંબર એકમાં, પ્રતિબિંબ. અને પ્રતિબિંબ પરથી એક શબ્દ બનાવીશું, અરીસામાં આપણને આપનું પ્રતિબિંબ દેખાય છે. બીજો શબ્દ મૂકીશું, બહાદુર. તો એના પરથી આપણે વાક્ય બોલીશું, બનાવીશું, તમે તમારી રીતે પણ બનાવી શકો છો. વિજય બહાદુર છોકરો છે. નંબર ત્રણ, પૂંછડી. અજયે કૂતરાની પૂંછડી ખેંચી ત્યાંથી કૂતરું તેની કરડી ગયું. બરાબર, પૂંછડી નંબર ત્રણમાં આપણે પૂંછડી લખીશું અને વાક્ય લખીશું, અજયે કૂતરાની પૂંછડી ખેંચી ત્યાંથી કૂતરું તેને કરડી ગયું. હવે આગળ જોઈશું આપણે, આવું કોણ બોલે છે કહો. અહીંયા આવું વાક્ય કોણ બોલે છે એ આપણે લખવાનું છે. નંબર એક, નક્કી ચાંદો પાણીમાં પડી ગયો છે. આ વાક્ય કોણ બોલે છે? જગ્ગુ બોલે છે. તો લખો જગ્ગુ. નંબર બે, નાના આ ચાંદો નથી, આ તો સરસ મજાનું ફળ છે. આ વાક્ય કોણ બોલે છે? ચિંપુ બોલે છે. બરાબર, ચિંપુ નામનું જે વાંદરાનું બચ્ચું છે એ બોલે છે. તો લખો ચિંપુ. નંબર ત્રણ, ચાંદો હોય કે ફળ એને પાણીમાંથી બહાર તો કાઢો. આ વાક્ય કોણ બોલે છે? મોન્ટી બોલે છે. મોન્ટી નામનું વાંદરાનું બચ્ચું બોલે છે. તો લખો મોન્ટી. નંબર ચાર, વાહ કેવી મજા પડશે, કામ પણ થશે અને ગમ્મત પણ થશે. તો આ વાક્ય કોણ બોલે છે? જગ્ગુ અને મોન્ટી બંને સાથે મળીને બોલે છે. તો લખો વાક્ય ચોથું, જગ્ગુ અને મોન્ટી બોલે છે. નંબર પાંચ, એ તો ચાંદાનું પ્રતિબિંબ છે, આકાશમાં જુઓ એ રહ્યો તમારો ચાંદો. આ કોણ બોલે છે? મહાબલી, જે વાંદરાઓનો સરદાર છે તે મહાબલી દાદા બોલે છે. બરાબર, તો લખો મહાબલી. હવે વાક્યોને વાર્તાના ક્રમમાં ગોઠવો.
હવે તમે એ વાર્તા જોઈ છે, હવે વાર્તા જે પ્રમાણે વાક્યો આવે છે એને આપણે ક્રમમાં ગોઠવવાના છે. અહીંયા ઉલટ સુલટ વાક્યો આપેલા છે એને વ્યવસ્થિત રીતે આપણે ક્રમમાં ગોઠવીને લખવાના છે. તો આપણે જોઈએ પહેલું વાક્ય આમાંથી કયું આવશે એ બોલો જુઓ. છેલ્લું વાક્ય છે, ઝાડ પર સરદાર બાહુબલીનો પરિવાર રહેતો હતો ત્યાં ખાનામાં એક નંબર લખો. પછી બીજું વાક્ય છે, વડીલ વાંદરા ઘસઘસાટ ઊંઘતા હતા. વડીલ વાંદરા ઘસઘસાટ ઊંઘતા હતા ત્યાં બે નંબર આપો. પછી ત્રીજું વાક્ય કયું આવશે, સૌથી પહેલું વાક્ય દેખાય છે ત્યાં ત્રણ નંબર આપો. 12 વાનર સેનાએ તળાવમાંથી ચાંદો બહાર કાઢવાનું નક્કી કર્યું. નંબર હવે ચોથું નંબર કયો આવશે, તો જગ્ગુ ચિમ્પુ મોન્ટી મીકી પૂંછડી પકડી પાણી સુધી પહોંચ્યા, એને ચાર નંબર આપો. પછી પાંચમું વાક્ય કયું આવશે, તળાવમાંનો ચાંદો તો કાચની બંગડીની જેમ તૂટી ગયો, એને પાંચ નંબર આપો. અને છઠ્ઠું વાક્ય કયું આવશે, જગ્ગુના હાથમાંથી ડારીની પકડ છટકી ગઈ, એ નંબર છ આપો. બરાબર, અહીંયા આપણે અટકીએ છીએ. ચાલો ગાઈએ કીટડું ટબડક ટબડક ટબડક, એ આપણે આગળ ગાઈ ચૂક્યા છીએ અને તમારે ઘરે બેઠા બેઠા આ ગીત ગાવાનું અને તૈયાર કરવાનું. બરાબર, હવે આપણે અહીંયા વિરામ લઈએ છીએ, અટકીએ છીએ અને બીજું આપણે બીજા વિડીયોમાં જોઈશું. ત્યાં સુધી આપણે જેટલું પણ જોયું એ બધું તમારે વ્યવસ્થિત રીતે નોટબુકમાં, સ્વાધ્યાય પોથીમાં અને ચોપડીની અંદર લખવાનું રહેશે. આભાર.